અવારનવાર પરિચિત છીએ, વારંવાર માર્કેટની અંદર તમને ફુગાવો શબ્દ જોવા મળે છે, વારંવાર આપણે શબ્દ પરિચિત હોઈએ છીએ. પણ ફુગાવો છે શું, નાણું આવ્યું ક્યાંથી, એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. આ ચર્ચા કરતા પહેલા આપણા મનની અંદર એવો વિચાર આવે કે સૌ પ્રથમ નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો છે, શું આ નાણું અત્યારે જે કાગળી નાણું છે સીધે સીધું અસ્તિત્વમાં આવી ગયું છે? નહીં, આ નાણું અસ્તિત્વમાં આવતા પહેલા એની આગળ જે સાટા પ્રથા છે એ જવાબદાર છે. સાટા પ્રથાની જો મુશ્કેલી ઊભી ન થઈ હોત ને તો અત્યારે આપણી પાસે આધુનિક નાણું ના હોત. આધુનિક નાણાં પાછળ જવાબદાર સાટા પ્રથા છે. તો આજે આપણે સૌ પ્રથમ વાત કરીશું સાટા પ્રથાની. સાટા પ્રથા એટલે શું? તો કે સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા, એને સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા યાદ રાખવાની છે. સાટા પ્રથાને વિનિમય પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે. સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. તો સૌ પ્રથમ જ્યારે પૃથ્વી ઉપર આ રીતે સાટા પ્રથા અસ્તિત્વમાં આવી ત્યારે સાટા પ્રથા કઈ રીતે અસ્તિત્વમાં આવી? તો કે ભાઈ ઘઉંના બદલામાં ચોખા, ચોખાના બદલામાં ચપ્પલ, ચપ્પલના બદલામાં બીજી કોઈ પણ આપણે જે જરૂરિયાતો છે જીવન જીવવા માટેની, એ જરૂરિયાતો પૂરી કરવા માટે વસ્તુ અને સેવાનો ઉપયોગ થતો હતો. સેવા મેળવવા માટે વસ્તુ આપવાની, વસ્તુ મેળવવા માટે સેવા આપવાની. તો આ રીતે સાટા પ્રથા આવી. સાટા પ્રથા જ્યારે સાદું જીવન હતું ત્યારે કાંઈ વાંધો હતો નહીં, પરંતુ આજનું જે આધુનિક યુગ છે ધીરે 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 વિકાસ થતો ગયો એમ સાટા પ્રથાની કેટલીક મુશ્કેલીઓ ઊભી થતી ગઈ. એમાંથી સૌ પ્રથમ આપણે સાટા પ્રથાની કેટલીક મુશ્કેલીઓ છે એમાં ત્રણ મુશ્કેલીઓ છે, અથવા તો એને ત્રણ મર્યાદાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ આપણે જોઈએ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. હવે પ્રશ્ન બધે જરૂરિયાતોનો પરસ્પર કઈ રીતે મેળવી શકો? તો અહીંયા વાત થાય છે ખેડૂત છે, દરજી છે, સુતાર છે, લુહાર છે, દરેકને પોતાનું જીવન જીવવા માટે જરૂરી એવા સાધનોની જરૂર પડે છે. જીવન જીવવા માટે પોતાની જે આવશ્યકતાઓ છે એ પૂરું કરવા માટે જરૂરિયાતોની જરૂર પડે છે. તો એ કઈ રીતે પૂરી થતી? તો કે ભાઈ ખેડૂત છે, ઘઉંનું ઉત્પાદન કરે છે, ત્યારે શું કરે છે? તો કે ભાઈ ચપ્પલવાળાને ચપ્પલ આપે અને ચપ્પલ લઈ આવે અને ઘઉં આપી આવે. એવી રીતે દૂધવાળો, દૂધવાળો શું કરે? દૂધ આપી આવે, પોતાની જરૂરિયાતો પૂરી કરે. એ રીતે આ રીતે સરસ મજાનું આખી વ્યવસ્થા ગોઠવાયેલી હતી. પરંતુ એ કેટલા સમય માટે? તો કે ભાઈ થોડોક સમય માટે. શા માટે? જ્યારે સાદું જીવન હતું ત્યારે કોઈ પ્રશ્ન હતો નહીં, પરંતુ જ્યારે જ્યારે આગળ જતા જતા આધુનિકતા આવતી ગઈ એટલે સાટા પ્રથાની મર્યાદા ઊભી થઈ. એમાં પહેલી મર્યાદા આપણે જોઈએ કે ભાઈ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. હવે પ્રશ્ન એ ઉભો થાય કે ખેડૂત છે અને અનાજનું ઉત્પાદન તો કરી દીધું, હવે એને પોતાની શું જરૂર હતી? તો કે ભાઈ એને ચપ્પલની જરૂર છે, એને દૂધની જરૂર છે, એને બીજી કેટલી બધી વસ્તુઓની જરૂર છે. તો એ બધાને શું આપશે? ખાવા આપશે, પોતાની જરૂરિયાતો પૂરી કરશે. એ જ રીતે તમે જો ચપ્પલનો વેપારી જે છે શું કરશે? એને અનાજની જરૂર પડશે તો શું કરશે? તો કે ચપ્પલ આપીને શું લેશે? અનાજ લેશે, દૂધ લેશે, શાકભાજી લેશે, એમ એમ કરીને પોતાની જરૂરિયાતો પૂરી કરશે. પરંતુ અહીંયા પ્રશ્ન શું ઉભો થાય? ઘણી વખત એવું બને છે કે જ્યાં એકાદ બે ત્રણ ચાર ખેડૂત હોય તો કઈ પ્રશ્ન થાય, તો બધાએ ઉત્પાદન શરૂ કરી દીધું, તો શું શું પ્રશ્ન ઉભા થયા? તો કે જેને જેને જે વસ્તુની જરૂર હતી એ સમયે બીજા વ્યક્તિને એ વસ્તુની જરૂર નહોતી. દાખલા તરીકે ચપ્પલ વેચનાર છે બરાબર, એને અત્યારે ઘીની જરૂર હતી. તો જ્યારે ખેડૂત એને અનાજ આપે છે ત્યારે એને ચપ્પલ નહીં આપે. શા માટે નહીં આપે? કારણ કે એને ઘીની જરૂર છે, અનાજની જરૂર નથી. તો અહીંયા મુશ્કેલી ઊભી થઈ. કઈ મુશ્કેલી ઊભી થઈ? તો કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, અથવા તો મેળ બેસાડવાની મર્યાદા ઊભી થઈ બરાબર. એટલે શું નાણાની જરૂરિયાત ઊભી થઈ? હવે તો આ તો મોટી સમસ્યા બની ગઈ, અત્યારે લગી કઈ વાંધો નતો, પરંતુ હવે શું થયું? તો કે એક પ્રકારની સમસ્યા ઊભી થઈ. બીજો મુદ્દો છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. સાટા પ્રથા જે છે જેમ જેમ આધુનિકતા આવતી ગઈ એમ મૂલ્યના સંગ્રહની મુશ્કેલી વધતી ગઈ. કઈ રીતે વધતી ગઈ? તો કે અત્યારે તમે જુઓ છો આધુનિક નાણું છે, તમે બેંકિંગનો ઉપયોગ કરો છો અથવા તો એમ એમ પ્રકારે તમે એનો સંગ્રહ કરી શકો છો. એક સમય એવો હતો જ્યારે સાટા પ્રથા હતી, વસ્તુ વિનિમય પ્રથા હતી, ત્યારે વસ્તુનો સંગ્રહ ન કરી શકાતો. દાખલા તરીકે ખેડૂત છે એ શું કરશે? ભવિષ્યનો વિચાર કરી અને લાંબા ગાળા સુધી અનાજ સાચવી રાખે. પણ ત્યારે એવા સ્ટોરેજ નહોતા અથવા તો વર્ષો સુધી અનાજનો સંગ્રહ ન કરી શકાય. શા માટે ન કરી શકાય? કારણ કે વસ્તુ છે બગડી જાય, ખરાબ થઈ જાય બરાબર. આવું થાય એટલા માટે શું થતું? તો કે મુશ્કેલી ઊભી થતી. ખેડૂત પાસે વિવિધ કઈ આવક છે તો એને શું કરવું પડે? તો કે અનાજનો સંગ્રહ કરવો પડે. પણ કેટલા સમય સુધી કરે એની કોઈ સમસ્યા હતી બરાબર. એ જ રીતે કોઈ પણ વસ્તુ લઈ લીધો બરાબર. દાખલા તરીકે શિક્ષક છે બરાબર, એ કઈ રીતે પોતાની સેવા આપતો? પોતાની સેવા આપી અને પોતાની જરૂરિયાત પૂરી કરતો, પણ ક્યાં સુધી? તો કે જે એ આજીવન તમે એનો સંગ્રહ ન કરી શકે પોતાના જ્ઞાન બરાબર, કારણ કે ત્યારે આધુનિક સમય હતો નહીં. તો અહીંયા મૂલ્ય જે છે એના સંગ્રહની મુશ્કેલી ઊભી થઈ. કેમાં માપવું પોતાની વસ્તુ છે એને કેમાં માપવી એ
એવા પ્રશ્નો ઉભા થયા. બરાબર, દાખલા તરીકે 5 કિલો ઘઉં ખેડૂત આપે છે તો સામે કેટલા ચપ્પલ, એક એક જોડી, બે જોડી, થઈને સમસ્યા ઉભી. આવી સમસ્યાઓ સર્જાય અને આખો અર્થતંત્ર છે વિખાણું. અને પરિણામે શું થયું, સારા પ્રથાની મર્યાદા ઉભી થઈ અને આધુનિક જ્ઞાનનો ઉદ્ભવ થયો. વાત કરીએ મૂલ્યના માપનની મુશ્કેલી, આપણે આગળ વાત કરી કે ભાઈ ત્રીજી મુશ્કેલી શું, તો કે વસ્તુનું મૂલ્ય કઈ રીતે માપવું. બરાબર, દાખલા તરીકે 5 કિલો ચોખા છે તો સામે કેટલા કિલા ઘઉં આપવા, બે જોડી ચપ્પલ લઈ આવી તો સામે કેટલા ઘઉં મેળવવા. વાત કરી અવિભાજ્ય વસ્તુ, વિભાજ્ય વસ્તુ હતી ત્યાં નથી તો કઈ પ્રશ્ન હતો જ નહીં. પ્રશ્ન ક્યાં ઉભો થયો, તો કે અવિભાજ્ય વસ્તુ આવી. દાખલા તરીકે કિલોમાં લીધેલી વસ્તુ છે, બરાબર, એને તમે કઈ રીતે કન્વર્ટ કરશો. દાખલા તરીકે દૂધ છે, ઘી છે, બરાબર, એને તમે કોની સામે કેટલું આપવું, પ્રશ્ન ઉભા થયા. એટલે કેટલા ઘઉં આપશો તો કેટલું કાપડ મળશે, શિક્ષક છે, બરાબર, કેટલું ભણાવશે અને કેટલું અનાજ આપવું, આવી સમસ્યાઓ ઉભી થઈ. બરાબર, તો મૂલ્યના માપનની મુશ્કેલી ઉભી થઈ. મૂલ્ય હવે અહીંયા કોઈ ચોક્કસ વસ્તુની જરૂરિયાત ઉભી થઈ કે જે માપ આપી શકે કે ભાઈ ચાલો આટલી વસ્તુ છે તો એના બરાબર એટલી વસ્તુ મળશે, તો આ એક સમસ્યા ઉભી થઈ. બરાબર, તો આ રીતે સાડા પ્રથાની મુશ્કેલી ઉભી થઈ. તો અહીંયા આપણે જોઈ ગયા કે અહીંયા આપણે જે જોયું સાડા પ્રથાનો અર્થ, એની વ્યાખ્યા અને એની મર્યાદાઓ, આપણને ત્રણ મર્યાદાઓ છે એ વ્યવસ્થિત તૈયાર કરી લેવાની છે. મુદ્દા વાઇઝ બરાબર ત્રણ મર્યાદાઓ વ્યવસ્થિત આવી જાય. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયનો ચેપ્ટર નંબર 3 નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, નાણું અને ફુગાવો એના વિશે ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ કે નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો. અત્યારે આધુનિક યુગ છે એની અંદર આપણે જે આધુનિક નાણાંનો ઉપયોગ કરીએ છીએ, કાગળી નાણું, બેંકિંગ નાણું, અલગ અલગ પ્રકારના નાણાંનો ઉપયોગ કરીએ છીએ. આ જે નાણું છે એ લાગવાથી ઉદ્ભવ થઈ ગયો છે નહીં, એનો ઉદ્ભવ થવા પાછળ ઘણો સમય લાગ્યો છે, વર્ષો લાગ્યા છે. તો એ વર્ષો લાગ્યા અને જે આપણી સામે નાણું આવ્યું એ નાણાંનો આખો ઇતિહાસ જે છે એની પાછળ જવાબદાર છે સાટા પ્રથા. શું જવાબદાર છે? સાટા પ્રથા. તો આપણે વાત કરવાના છીએ આજે સાટા પ્રથા વિશે. સાટા પ્રથા શું છે? સાટા પ્રથાને વિનિમય પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે. સાટા પ્રથાને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે વિનિમય. સાટા પ્રથાને વિનિમય પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિનિમય એટલે સામાન્ય અર્થ આપણે જાણીએ છીએ. વિનિમયનો અર્થ શું થાય? તો કે આપવું ને લેવું. વિનિમયનો અર્થ થાય આપવું અને લેવું. અહીંયા વાત કરી છે સાટા પ્રથાનો અર્થ, એટલે સાટા પ્રથા એનું બીજું નામ શું છે? વિનિમય પ્રથા. સાટા પ્રથાના અર્થ આપણે જોઈએ તો અહીંયા સાટા પ્રથાની વ્યાખ્યા એકદમ સહેલી છે અને તમને આવડવી જોઈએ બધા વિદ્યાર્થીઓ. સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા, એટલે સાટા પ્રથા અથવા વિનિમય પ્રથા. દાખલા તરીકે વસ્તુ કે સેવાના બદલામાં હવે પ્રશ્ન ઉભો થાય, વસ્તુ એટલે શું અને સેવા એટલે શું? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ વસ્તુ એટલે શું અને સેવા એટલે શું. જેને આપણે જોઈ શકીએ છીએ, અટકી શકીએ છીએ એને વસ્તુ કહેવાય. જેને આપણે જોઈ શકતા નથી, અટકી શકતા નથી, છતાં પણ એનું વિનિમય થાય છે એને આપણે શું કહીએ છીએ? તો કે વિનિમય પ્રથા કહેવાય, સોરી, એને શું કહેવાય છે? તો કે સેવા કહેવાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, ચાલો સાટા પ્રથાની આપણે વાત કરતા હતા એમાં વસ્તુ એટલે શું અને સેવા એટલે શું. બરાબર, વસ્તુની અંદર દાખલા તરીકે ચોખા, ઘઉં, ચપ્પલ, બરાબર, વગેરે વગેરે આ બધાને આપણે વસ્તુ તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન ઉભો થાય સેવા એટલે શું? તો અહીંયા કોઈ આપણે કઈ સેવાની વાત કરીએ છીએ? તો કે અહીંયા વાત કરીએ છીએ દાખલા તરીકે આપણે શિક્ષક છે, શિક્ષક શું કરે છે? ભણાવે છે. તો એ શિક્ષકે આપેલી સેવા કહેવાય. એવી જ રીતે માણસ છે, માણસ જે સેવા આપે છે સેવા તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન ઉભો થાય વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે શું? તો કે દાખલા તરીકે ખેડૂત છે, શું કરશે? ઘઉં, ચોખાનું વગેરેનું ઉત્પાદન કરશે. હવે શું કરશે? હવે એને પોતાના બાળકને ભણાવવું છે, શું કરશે? એ અહીંયા ચોખા આપી અને ઘઉં આપી શિક્ષકની સેવાનો લાભ લેશે. બરાબર, અહીંયા માણસની સેવાની વાત કરીએ તો માણસ શું કરશે ઘઉં અને ચોખા મેળવવા માટે? તો કે ભાઈ ખેડૂત જે છે, બરાબર, એને પોતાની સેવાનો લાભ આપશે. સામે શું થશે? તો કે ખેડૂત જે છે એને ચોખા અથવા ઘઉં આપશે. બરાબર, તો આ શું થયું? તો કે ભાઈ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા અથવા તો વિનિમય પ્રથા. રેડી, હવે આપણે વાત કરવાની છે સાટા પ્રથાની કેટલીક મર્યાદાઓ છે તેની.
હવે જ્યાં લગી આધુનિક નાણું હતું, આધુનિકતા નહોતી, સાદું જીવન હતું, ત્યાં લગી કોઈ પ્રશ્ન નહોતો, એકદમ શાંતિથી બધા જીવતા. પરંતુ ધીરે 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 જેમ જેમ વિકાસ થતો ગયો, વસ્તી વધતી ગઈ, વસ્તી વધવાના કારણે કેટલી બધી સમસ્યાઓ સર્જાઈ, આધુનિકતા આવી, શિક્ષણનું પ્રમાણ વધ્યું. અને અહીંયા સાટા પ્રથા છે એ હિમાસી પાસ થઈ. સાટા પ્રથા જે છે બરાબર, એ સમસ્યા, એણે કેટલી બધી સમસ્યાઓ સર્જી, શું સમસ્યાઓ સર્જી, શા માટે નાણું ઉદભવ્યું, તો એની પાછળનું કારણ માત્ર ને માત્ર શું છે, તો કે સાટા પ્રથા છે એની મર્યાદાઓ, કેટલીક મર્યાદાઓ બહાર આવી અને મર્યાદાઓના કારણે નાણાંનો ઉદ્ભવ થયો છે. કઈ મર્યાદાઓ છે? જો આ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર, તો અહીં આપણે એના પર થોડું ધ્યાન આપશું. અહીંયા લગી ખ્યાલ આવ્યું કે સાટા પ્રથાનો અર્થ બરાબર. હવે આપણે એની મર્યાદાઓ જે છે, ત્રણ મર્યાદાઓ છે. એમાં પહેલી મર્યાદા છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા બરાબર. સાટા પ્રથાની જરૂરિયાતો જે છે એમાં પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. હવે આપણે આગળ જોઈ ગયા સેવાની વસ્તુ વિશે, હવે તમને ખ્યાલ જ છે બરાબર. પરસ્પર મેળ બેસાડવો એટલે કઈ રીતે? દાખલા તરીકે ખેડૂત જે છે એની પાસે આવકનું સાધન શું કે ભાઈ અનાજ, શું કે અનાજ છે, ચોખા છે, ટૂંકમાં એ જે પણ કઈ ઉત્પાદન કરે છે આવકનું સાધન છે. હવે વાત કરીએ વાણંદની, તો વાણંદ પાસે આવકનું સાધન નથી, તો એની પાસે સેવા છે. વકીલ, તો એ પણ પોતાની સેવા આપશે. શિક્ષક, તો એ પણ પોતાની સેવા આપશે. દરજી શું કરશે, કપડા સીવીને પોતાની સેવા આપશે. તો વાત કરીએ મોચીની, મોચી શું કરશે, ચપ્પલ બનાવશે, ચપ્પલ વેચી અને શું કરશે, બીજી વસ્તુ મેળવશે બરાબર. અહીંયા લાગે તો બરાબર છે, પણ સમસ્યા કેમ ઉભી થઈ? તો કે સમસ્યા ઉભી થઈ, હવે તમે જોવો કેટલા બધા ખેડૂતો છે, કોઈ એક ખેડૂત તો નથી, ઘણા બધા ખેડૂતો છે. શું કરશે, તો કે અનાજનું ઉત્પાદન કરશે. બધા ખેડૂતોને ચપ્પલની જરૂરિયાત હોય છે, બધા ખેડૂતોને શિક્ષણની જરૂરિયાત છે પોતાના બાળકો માટે, બધાની કપડાની ઘણી બધી જરૂરિયાતો છે. તો બધા શું કરશે, જેટલા ખેડૂતો છે બધા શું કરશે, જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી કરવા જશે ત્યારે શું કરશે, ઘઉં ચોખા અથવા જેનું ઉત્પાદન કરે છે એ આપી પેલી વસ્તુ મેળવશે. અહીંયા પણ એમ જ થશે. શિક્ષક શું કરશે, તો કે પોતાનું જ્ઞાન આપી પોતાની જરૂરિયાતો પૂરી કરશે. માણસ શું કરશે, પોતાની સેવા આપી પોતાની જરૂરિયાતો પૂરી કરશે બરાબર. અહીંયા દરજી શું કરશે, તો દરજી પણ એમ જ કરશે, મોચી પણ એમ જ કરશે બરાબર. હવે પ્રશ્ન એ ઉભો થયો કે જ્યારે, જો હવે આપણે વાત કરીએ દાખલા તરીકે ચપ્પલની દુકાન છે બરાબર, ચપ્પલની દુકાન, હવે ચપ્પલની દુકાન છે, ચપ્પલ વાળાને ચપ્પલ વેચવા છે બરાબર, અને પોતાની જરૂરિયાત પૂરી કરવી છે. હવે ખેડૂત છે, કોણ છે, ખેડૂત. હવે ખેડૂતને ચપ્પલની જરૂરિયાત ઊભી થઈ, હવે શું કરશે, અહીંયા જશે ચપ્પલ વાળાની દુકાનની, શું કરશે, ઘઉં આપશે અને ચપ્પલ મેળવશે બરાબર. પણ હવે જે સમયે ખેડૂતને ચપ્પલની જરૂર છે ને, એ જ સમયે, આ એ જ સમયે આ જે ચપ્પલ જે વેચનાર છે દુકાનદાર મોચી બરાબર, એને ઘઉંની જરૂર નથી, એની પાસે તો લોટો સ્ટોક પડ્યો છે કે ભાઈ મારે ઘઉંની જરૂર નથી, તો તું મને, મારે તો ત્યાં ઘીની જરૂર છે, તું મને જો ઘી આપે ને તો હું તને ચપ્પલ આપું, બાકી તને ચપ્પલ આપીશ નહીં. હવે અહીં ખેડૂતને પ્રશ્ન ઉભો થયો ને, હવે ખેડૂત પાસે તો ઘી છે ને, શું કરવું, તો હવે ખેડૂતને ચપ્પલની જરૂર છે, એની પાસે ઘી અવેલેબલ નથી, અહીંયા ઘીની જરૂર છે અને ઘઉંની જરૂર નથી, થઈ ને સમસ્યા, થઈ સમસ્યા ઉભી. આ તો ખાલી એક જ વાત છે, હવે તો તમે જુઓ તો માર્કેટની અંદર કેટલા બધા પ્રશ્નો ઉભા થયા. હવે અહીંયા સમસ્યા શું ઉભી થાય, તો કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. જે સમયે જે વ્યક્તિને જે વસ્તુની કે સેવાની જરૂર હતી, એ જ સમયે બીજી વ્યક્તિને એ વસ્તુ કે સેવાની જરૂર નહોતી, અને પરિણામે સાટા પ્રથાની પહેલી મર્યાદા સામે આવી. કઈ મર્યાદા હતી, તો કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા બરાબર. સાટા પ્રથાની પહેલી મર્યાદા વસ્તુ જે છે પરસ્પર મેળ બેસાડવાનો પ્રશ્નો હતી. કેટલા પ્રશ્નો વધ્યા બરાબર. વાત કરીએ બીજી મર્યાદાની, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. હવે આ બીજી કઈ મુશ્કેલી ઉભી થઈ, તો કે મૂલ્ય, મૂલ્ય એટલે અહીંયા વિનિમય મૂલ્ય. દાખલા તરીકે ચોખા છે બરાબર, આપણે વાત કરીએ ચોખા બરાબર, 5 કિલો ચોખા છે બરાબર. 5 કિલો ચોખા જે છે એનો 5 કિલા ચોખાની સામે કેટલા જોડી ચપ્પલ મળે છે બરાબર. 5 કિલો ચોખા છે એની સામે તમે કેટલી જોડી ચપ્પલ મેળવી શકો છો, કેટલું પાપડ બરાબર. એ જ રીતે શિક્ષક જે છે, વાણંદ જે છે, એની સેવાઓ કેટલી મળશે બરાબર. અહીં જે આપણે સેની વાત કરીએ છીએ, મૂલ્યના સંગ્રાહકની મુશ્કેલી બરાબર. તો મૂલ્ય જે છે એનું કઈ રીતે ગણશું આપણે, એનો સંગ્રહ કઈ રીતે કરશું, પ્રશ્ન ઉભો થયો બરાબર. દાખલા તરીકે ખેડૂત જે છે જયારે ઘઉં ઉત્પાદન કરે છે અને ભવિષ્યની અંદર ભવિષ્યનો વિચાર કરી અને શું કરશે, સંગ્રહ કરી લેશે. ઘઉંનો સંગ્રહ કરી લીધો પણ કેટલા સમય સુધી ચાલશે, કેટલા સમય સુધી એનો સંગ્રહ કરી શકશે,
કારણ કે અહીં એક મોટી મર્યાદા છે, ઘઉં છે, અનાજ છે, અનાજ જે બચશે તો શું થઈ શકશે? તો કે ભાઈ સડી જાય, બગડી જાય, ખરાબ થઈ જાય, બરાબર, વર્ષો સુધી એ સાચવી શકશે નહીં. તો શું કરવું? તો કે ભાઈ દર વર્ષે અનાજનું ઉત્પાદન કરવું પડશે પોતાની જરૂરિયાત સંતોષવા માટે. જો ઇનકેસ એવું બને કે વરસાદ નથી અથવા તો બીજી સમસ્યા થાય, ઘઉં ઉત્પાદન નથી થયું, તો ત્યારે શું કરવાનું? કઈ સમસ્યા હતી? તો અહીંયા એ મુશ્કેલી છે, બરાબર. હવે શિક્ષક જે છે, જ્યાં લગી જીવિત છે, પોતાનું શરીર કાર્ય કરે છે, ત્યાં લગી શું કરશે? તમે શિક્ષણ આપીને પોતાની જરૂરિયાતો પૂરી કરશે, પણ એ સમય એવો આવશે અમુક ઉંમરે એ બોલી નહીં શકે અથવા તો બીજી સમસ્યાઓ થશે, બીમાર પડશે, તો ત્યારે શું થશે? તો એ પોતાની સેવા છે સંગ્રહ નથી કરી શકતો, બરાબર. તો આવી સમસ્યાઓ ઉભી થાય છે. બીજી મુશ્કેલી હતી મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. મૂલ્ય કઈ રીતે માપવું અને એનો સંગ્રહ કઈ રીતે કરવો? આ પ્રશ્ન ઉભો થયો. વાત કરીએ ત્રીજી મુશ્કેલી, મૂલ્યના માપનની મુશ્કેલી. આપણે આગળ વાત કરી કે 5 કિલા ચોખા છે, બરાબર, એની સામે કઈ વસ્તુ કેટલી આપવી એ પણ મોટી સમસ્યા છે. કે દાખલા તરીકે આપણે વાત કરી સોનાની અથવા તો કોઈ પણ ધાતુની. હવે ઘઉં અને ધાતુ આ બે ની જયારે અરસપરસ અદલી બદલી કરવી હોય ત્યારે મોટી સમસ્યા ઉભી થઈ કે ભાઈ આ વસ્તુને આમાં કેમ માપવી થાય ને એવી સમસ્યા, બરાબર. 5 લિટર દૂધ છે તો સામે કેટલા જોડી ચપ્પલ આપવા, કેટલું પાપડ આપવા, આવી સમસ્યા ઉભી. તો આવી બધી સમસ્યાઓ છે એણે આખા અર્થતંત્રની અંદર, આખા બજારની અંદર બધી પરિસ્થિતિ ડબડબ કરી હતી. હવે શું કરવું? પ્રશ્ન મૂક્યો. ત્યારે લોકોને એવું સમજાણું કે આમ ચાલે કે ન ચાલે, તો હવે શું કરવું? તો કે ભાઈ આ સમસ્યાનું કંઈક સમાધાન કરો. જીવન જીવવા માટે જરૂરી જે વસ્તુઓ છે એ મળી તો જાય છે, પણ જ્યારે જરૂર છે ત્યારે નથી મળતી, તો હવે શું કરવું? એક બે કે 4-5 ફેમિલી હોય તો વાંધો નહીં, હવે તો બધાને આવું જીવન જીવવું છે તો શું કરવું? ત્યારે સાટા પ્રથા જે છે એની મર્યાદા, આટલી મર્યાદાઓના કારણે નાણાનો ઉદ્ભવ થયો. જો સાટા પ્રથાની મર્યાદાઓ ના હોત તો કદાચ એવું બને કે અત્યારે આપણી પાસે જે નાણું છે, આધુનિક નાણું, એ ના હોત, બરાબર. તો આપણે અહીંયા ધ્યાન રાખશું કે સાટા પ્રથાનો અર્થ અને જે 3 મર્યાદાઓ છે એ આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની છે, બરાબર. સમજાય છે એ રીતે. તો આપણે આ પોઈન્ટ અહીંયા પૂરો કરીએ છીએ અને આ જે હોમવર્ક છે, સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદાઓ, આજે આપણે જે કંઈ પણ ચર્ચા કરી છે અને વ્યવસ્થિત રીતે ફેરબુકની અંદર લખી અને તૈયાર કરવાનું છે. આપણે જે રીતે ચર્ચા કરી એ રીતે મુદ્દા વાઇઝ અને વ્યાખ્યા સરળ.